નમસ્કાર દર્શકો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં એવા વિશિષ્ટ વ્યક્તિત્વને આપની સાથે મુલાકાત કરાવી છે કે જેની સાથે મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. દર્શક મિત્રો, આજે એક વિશિષ્ટ વ્યક્તિત્વ સ્ટુડિયોમાં હાજર છે અને તેમની સાથે વાત કરવાના છે આજે આપણે અતરંગ. આ બધાને ખ્યાલ છે તે પ્રમાણે જે પણ વિશિષ્ટ વ્યક્તિત્વ આવે છે તેમના વિશે જે લગભગ આપ બધા જાણતા હો છો, પરંતુ આ કાર્યક્રમમાં ક્યાંક એવી અંતરંગ વાતો કરીએ છો. આજના કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે સ્ટુડિયોમાં હાજર છે રામ કિશન યાદવજી. રામ કિશન યાદવજી કદાચ નામ પરિચિત નહીં હોય, પરંતુ આપણે બીજી હિંટ આપું કે અત્યારે હાજર છે બાબા રામદેવજી. બાબાજી, સબસે પહેલે તો ઓકે રામદેવજી, યોગા કે લીએ મશહૂર યોગ જબ યોગા બન કે હિન્દુસ્તાન મેં આયા તો ઉસકા મતલબ બીડા ઉઠા લિયા આપને. મતલબ યોગા તો બહુત લોગ કરાતે થે, લેકિન જબ સે રામદેવ બાબા ને યોગા કરવાયા લાખો લોગ કરોડો લોગ જુટતે ગયે. ક્યા ક્યા રાસ, ક્યા ખાસ? જો દેવાંગ ભાઈ, એમાં મને જે પ્રભુએ આપ્યું, કોઈ પુસ્તક ભણીને કે બીજાથી સાંભળીને મેં લોકોને યોગ નહીં શીખાડ્યો. જે અનુભવથી મેં શીખ્યું અને એનો અનુભવ કર્યું, એ જ અનુભવ લોકોને આપ્યો કે ભાઈ આ તમે યોગ કરશો તો એનાથી તમે તમને ભગવાન મળશે કે શિવ મળશે કે રામજી મળશે કે તમને તમે ચોથા પાંચમા આસમાનમાં તમે જશો કે ક્યાં ક્યાં રોકશો. ફેન્ટસીની વાત નથી, એકદમ હકીકત સાથે કે તમે યોગ કરશો અને તમારું વજન ઘટશે. જેને વજન વધાર્યું તે યોગ શરૂ કર્યો અને એક દિવસમાં જેને અડધો કિલો, એક કિલો, દોઢ બે કિલો વજન ઉતરી ગયું. જેને કોલેસ્ટ્રોલ વધારે હતું, એક યોગ કરવાનું ચાલુ કર્યું અને કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયો, દવાઓ બંધ થઈ ગઈ. જેને બીપી હતો, વિધાઉટ મેડિકેશન એનો બીપી નોર્મલ આવી ગયો. આમ જ જે રોગો હતા. તો એટલે અમે જે યોગનું શિક્ષણ લોકોને આપ્યું, એ યોગ દરસલ પ્રેક્ટિકલ હતું, ઓકે, થિયોરિકલ નહીં. અને એનાથી લોકોને ઇન્સ્ટન્ટ લાભ મળ્યું, ગુજરાતી ભાષામાં ઇન્ટરવ્યુ, બહુ સરળ ભાષામાં આટલી સરળતાથી આપ ગુજરાતી કઈ રીતે શીખ્યા એની પણ પછી વાત આવશે. પરંતુ યોગ આપે કીધું કે અનુભવ કર્યો લોકોએ, અનુભવ કર્યા બાદ લોકોએ તેનો પરિણામ જોયું અને તેના કારણે લોકો સ્વીકારતા ગયા. રામદેવજી, સૌથી પહેલા આપે પણ આનો પ્રયોગ શરૂ કર્યો હશે, કઈ ઉંમરથી અને કોણ? અત્યારે કરોડો લોકો આપને ગુરુ, યોગ ગુરુ માની રહ્યા છે, આપ કોને યોગ ગુરુ તરીકે શ્રેય આપવા માંગો છો? જો એમાં હું જયારે લગભગ 9 વર્ષનો હતો ત્યારે આ યોગ શરૂ કર્યો. એટલે બહુ નાનપણમાં અમે શરૂઆતમાં આસનો, જે મયુરાસન, શીર્ષાસન, ચક્રાસન, જે આસનો હોય એ અમે કરવાનું ચાલુ કર્યું. પણ આસનો એક માત્ર એક ફિઝિકલ એક્સરસાઇઝ છે, પણ જે આ પ્રાણાયામ છે, પ્રાણાયામ એટલે આ આખો જીવનનું વિજ્ઞાન છે. આમાં પ્રાણાયામ એટલે એક આધ્યાત્મિક વિદ્યા છે. પ્રાણાયામ એક પોતે એક સ્વતંત્ર રૂપથી આમ જુઓ તો મેડિકલ સાયન્સ છે આખું. અને એ જે એનો જે અભ્યાસ છે, એ પછી અમે જયારે હિમાલયમાં ગયા હતા, પછી જુદા જુદા સાધુઓથી કોઈથી એક ક્રિયા શીખી, બીજાથી બીજી ક્રિયા શીખી. ક્રિયાઓ તો હતી, પણ એનો પરિણામ એ આવશે કે એનાથી કોઈનો હેપેટાઇટિસ મટશે, કોઈનો કેન્સર મટશે, કોઈના હાર્ટના બ્લોકેજ મટશે, એ કોઈ ગુરુ પાસે અમે નહીં શીખ્યું. ફક્ત અમે જેમ વધારે હું કપાલભાતી અનુલોમ વિલોમ કરાવું છું, તો જે અમારા વડીલ સંતો હતા અમને કહેતા હતા કે તમે આદિત્ય બ્રહ્મચારી છો, કેમ કે અમે સીધા બ્રહ્મચારી આશ્રમથી આ સંન્યાસ લીધું, એટલે તમે બ્રહ્મચારી છો તો તમને ઉર્ધ્વ રેતા થવું જોઈએ. તો ઉર્ધ્વ રેતા થવા માટે, કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે અમે કપાલભાતી અનુલોમ વિલોમ ચાલુ કર્યું. પણ એ કરતા કરતા લોકોને જયારે આ રોગ સાજા થતા ગયા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ યોગ માત્ર સમાધિ માટે નહીં, એનાથી લોકોની વ્યાધિઓ મટશે. ઓકે ઓકે ઓકે, વ્યાધિ મટશે આપે જોયું. અને એ પહેલો દિવસ કયો હતો? કદાચ એ મને લાગે છે કે સ્મૃતિ પટને કદાચ ક્યાંક ઢંઢોળવામાં કદાચ તકલીફ પડે, પરંતુ એ પહેલી લકી વ્યક્તિ કોણ હતી? એ નસીબદાર વ્યક્તિ કે જેને આપે શીખવાડ્યું,
તેમણે પ્રયોગ કર્યો અને આપ કહો છો કે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળ્યું હુ વોઝ ધેટ લકી ગાય જો આમાં શું છે કે આજે આજે હું કહું છું યોગની બાબત જે બધું અનુભવ એ એક એક કરીને ભેગું થયું એટલે સૌથી શરૂઆતમાં લોકોનું વજન ઉતરવા લાગ્યું લોકોને એ બ્લડ પ્રેશરમાં થોડુંક ફેર પડવા લાગ્યું ડાયાબિટીઝમાં ફેર પડવા લાગ્યું ધીમે 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 એક પ્રોસેસ એ લગભગ લગભગ એમાં 20 વર્ષ લાગ્યા લોકોને આમ લાગે છે કે બાબા રામદેવ 5 વર્ષમાં આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગયા પણ એ મારા જે વિગત જે 20 વર્ષ અનુસંધાનના છે એ લોકોને ખ્યાલ નહીં એટલે અને લગભગ તમે જુઓ તો લગભગ 17 વર્ષ થઈ ગયા 17 યર્સ થી હું અહીંયા આવું છું ગુજરાતમાં સૌથી પહેલા અમે જે યોગ જન આંદોલન તરીકે જે શરૂ કર્યું એ સુરત થી એની શરૂઆત થઈ એટલે સુરતમાં અમે ત્યાં બરાચા રોડ ઉપર ત્યાં એક આકાર સ્પોર્ટ્સ ક્લબ કરીને છે ત્યાં અમે આ શરૂઆત કરી અને ત્યાંથી પછી આ યોગ ધીમે ધીમે આગળ વધ્યું અને ત્યાં જે તમે ગુજરાતીની વાત કરો તો તમે ત્યાં શું થયું કે બધા કાઠિયાવાડી બહેનો ભાઈઓ મારી પાસે આવતા હતા તો એ ભાઈઓનો તોય પણ ખ્યાલ પડે હિન્દીનો પણ જે કાઠિયાવાડી બેરો હોય ને એને તો એને હિન્દી સમજ જ નહીં પડે મીન્સ આપ કહો કે કદાચ આ કરો દાયા બાયામાં કદાચ ખ્યાલ ના આવે પછી એ તો એટલે સમજને પણ સમજ કે સાંજને પણ હાંજ કે તો એટલે જુદું એકદમ પ્રોનાઉન્સિએશન એનો તો અમે વિચાર કર્યો કે બધાને હિન્દી હું શીખવાડીશ તો એમાં વધારે ટાઈમ લાગશે એના કરતા હું જ ગુજરાતી શીખેલું એટલે ધીમે ધીમે કરીને અમે શીખ્યું અને અત્યારે થોડુંક પ્રેક્ટિસ ઓછી થાય છે બોલવાની એટલે કદાચ આપે કીધું તે પ્રમાણે શુદ્ધ ગુજરાતી આપ જે બોલી શકો છો કદાચ ઘણા બધા ગુજરાતીઓ પણ ક્યાંક તળપદી ભાષા વિશે આપે કીધું કે સુરતમાં જન આંદોલન આપે શરૂ કર્યું જે આંદોલનની વાત આવે છે ત્યાં રામદેવ બાબા ક્યાંક આંદોલન વસ્તુ આવે આંદોલન શબ્દ આવે છે ત્યાં રામદેવ બાબા ક્યારે ને ક્યારેક તેની અંદર જોડાઈ જાય છે જોડાવાની ઈચ્છા ન હોય તો લોકો જોડી દેતા હોય છે કોન્ટ્રાવર્સી અમુક સમયે ક્યારેક રામદેવજી સાથે બાબા રામદેવ સાથે ક્યાંક કોન્ટ્રાવર્સી જોડાતી જાય છે આઈધર ઇટ હેઝ બીન ક્રિએટેડ બાય ઓન ઓર ઇટ અમારું કોન્ટ્રાવર્સી અમારી કોઈ પ્રાયોજિત ના હોય કે અમે કામ કરતા રહીએ છીએ પછી ઘણા બધા એવો લોકો છે એનો રોજગાર એ જ છે એનું કામ એ જ છે કે એ કોન્ટ્રાવર્સી ઊભી કરે મારા બેટા ઓકે અમે જો અમે દવા બનાવતા હતા આમાં માણસની ખોપડી ક્યાંથી આવી ગઈ પણ એક એવી દેવી હતી એને ખોપડી થોડી ખરાબ થઈ તો એને ખોપડી નાખી દીધી કે આ દવામાં ખોપડી હોય છે પછી ઘણા બીજા બધા પ્રસંગો હોય મારા સાથે કોઈ બેસેલા હોય તો આમ કહીએ કે સ્વામીજી બીજેપીના થઈ ગયા સ્વામીજી કોંગ્રેસના થઈ ગયા કોંગ્રેસના ઓછા આરોપ લાગતો કેમ આ ભગવા કલર છે ને તો આ બીજેપી સાથે તરત મારા બેટા એનો મેળ કરી ને કે સ્વામીજી આ તે દિવસે નરેન્દ્ર મોદીના સાથે હતા તે દિવસે અડવાણીના સાથે હતા અને કોંગ્રેસ મારા સાથે બેસતા હોય તો મારા બેટા કોને દેખાય નહીં ઓકે જ્યારે આ ભગવા કલર ભગવા વાળા મારા સાથે બેસી જાય તો એમાં કોન્ટ્રોવર્સી ઉભી કરવાનું કોશિશ કરે મારું સ્પષ્ટ માનવાનું છે યોગ એ મારું મિશન છે પણ યોગ ધર્મ સાથે હું જ્યારે રાષ્ટ્ર ધર્મની વાત કરું ત્યારે બીજા લોકોને પેટમાં દર્દ થાય દુખાવો થાય એ તો ખોટી વાત છે ઘણા બધા આમ કે સ્વામીજી તમે યોગ ની વાત કરો તો સારું પણ આ દેશ ની વાત કેમ કરો છો ભાઈ દેશમાં હું રહું છું સન્યાસી છું હિન્દુસ્તાની છું અને પહેલા મારો રાષ્ટ્ર ધર્મ છે પછી મારો સન્યાસ ધર્મ છે અને જે દેશ ની વાત ના કરતા હોય દેશની બાબતમાં હિત નહીં સોચતા હોય એને દેશમાં રહેવાનો અધિકાર જ નહીં એટલે હું રાષ્ટ્ર ધર્મ ની વાત કરું તો યોગ ધર્મ થી રાષ્ટ્ર ધર્મ સુધી એ અમારું સ્લોગન છે આખું અમારું આ ઉદ્દેશ્ય છે અમારું અમારી આ ફિલોસોફી છે કે દરેક ભારતીય એને રાષ્ટ્રવાદી હોવું જોઈએ એને પ્રાક્રમ્ય હોવું જોઈએ દૂરદર્શી પારદર્શી એને માનવતાવાદી અધ્યાત્મવાદી અને વિનયશીલ હોવું જોઈએ આજે જે દેશની પરિસ્થિતિઓ બની છે રામદેવજી અહીંયા જે આપે કીધું એમાં આપની ઉપર એ પણ આક્ષેપ થાય છે કે સ્વદેશી જે અભિયાન ચાલુ થયું હતું રાજીવજી દ્વારા ત્યારે જે ઠંડુ પડી ગયું ત્યારબાદ એ સ્વદેશી અભિયાનને રામદેવ બાબા વેગ આપી રહ્યા છે આ પણ આક્ષેપ થાય છે આપની ઉપર એ તો આક્ષેપ નહીં એ તો મારું સ્વાભિમાન છે અમારું કામ છે અમારું ગર્વ છે અને અમારું ધ્યેય છે જીવનનું કે સ્વદેશીથી જ આ દેશ સ્વાવલંબી બનશે લાખો કરોડ રૂપિયા જે શૂન્ય તકનીકીની જે વસ્તુ આપણે જીવનમાં પ્રયોગ કરી રહ્યા છીએ
જમે તેમ ધારો કે લક્ષ્ય છે કે લાઈફ બોય છે કે પેપ્સોડેન્ટ છે કે કોલગેટ છે કે બધું આ પેપ્સી કોકોકોલા છે આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ લગભગ 1,00,000 કરોડ રૂપિયાનો સામાન વેચીને દેશમાં વ્યાપારને નામે અત્યાચાર કરે છે અને આપણો પૈસો વિદેશ જતો રહે હા આપણો પૈસો વિદેશમાં જાય તો આ એ જે થાય છે દેશમાં તો એ હું લોકોને એમ કહું છું કે આ તમે શું કરી રહ્યા છો તો લોકો જે જે તથ્ય સાથે હું વાત કરું છું અને એને એને પછી એમને દેશની પ્રત્યેની લાગણી એના ભીતર તો છે જ એને હું પ્રકટ કરવાનું કામ કરું છું તો લોકો ઓટોમેટિકલી મલ્ટીનેશનલ કંપનીઓને છોડી રહ્યા છે અને આગળ આ કામ બહુ મોટે પ્રમાણે થવાનું છે ફક્ત આ સ્વદેશીનું જ વાત નહીં હું તો કહું છું કે આ દેશમાં પ્રત્યેક નાગરિક અને દેશના નેતૃત્વને રાષ્ટ્રવાદી હોવું જોઈએ રાષ્ટ્ર એટલે એના જીવનમાં એના વિચારમાં એના ચિંતનમાં દેશ સર્વોપરી હોવું જોઈએ ધર્મમાં તો રાષ્ટ્ર ધર્મ સર્વોપરી દેવતામાં તો રાષ્ટ્ર દેવતા સર્વોપરી હિતમાં તો રાષ્ટ્ર હિત સર્વોપરી પછી મારા વ્યવસાયિક પારિવારિક અને બીજા હિતો પહેલા રાષ્ટ્ર હિત સંસારના પ્રેમ મારા પછી પહેલા મારો દેશનો પ્રેમ મારા હૈયામાં મારા જીવનમાં મારી વાણીમાં મારા ચરિત્રમાં મારા આચરણમાં તો એવું વ્યક્તિત્વ જેમાં દેશ અને દેશનો સ્વાભિમાન સ્વદેશીનો સ્વાભિમાન સ્વદેશનું જ્ઞાન સ્વદેશના સંસ્કાર સ્વદેશની સંસ્કૃતિ એવા વ્યક્તિત્વ એવું ચરિત્ર જેને હું રાષ્ટ્રીય ચરિત્ર કહું છું આજે લોકોનો વૈયક્તિક ચરિત્રનો તો પતન થઈ જવું છે પણ રાષ્ટ્રીય ચરિત્રનું એટલું બધું પતન થઈ ગયું છે એમાં દેશની આઝાદી ખતરામાં પડી ગઈ છે બાબા રામદેવ જેટલું સરસ રીતે સરળ રીતે યોગા શીખવાડે છે કદાચ 50 વર્ષની વ્યક્તિ પણ 60 વર્ષની વ્યક્તિ પણ ક્યારે વિચાર્યું કે હવે આ ઉંમરે તો ક્યારે હું મારા શરીર માટે કસરત જેવું અથવા તો યોગા ક્યારે ન કરી શકું પરંતુ એક વખત બાબા રામદેવને જો ટીવી પર સાંભળ્યા હોય અથવા તો પછી બાબા રામદેવની શિબિરમાં ગયા હોય એ જીવન પર્યંત આપના દરેકે દરેક જે પણ નીતિ નિયમો છે તેનું પાલન કરતો છે બાબા રામદેવ યોગા તો સરસ શીખવાડે છે સાથે સાથે અસ્ખલિત વાક પ્રવાહ વાંચન ના કદાચ ખોરાક વગર શક્ય ન બન્યું હોય વાંચનનો ખૂબ જ શોખ હશે નાનપણથી એક શક્તિ પણ છે આપની પાસે સારી વાકધારાની કેવા પ્રકારનું વાંચન અને આખા દિવસનો શિડ્યુલ ખાસ કરીને મારે આપને પૂછો છે કે આપ તો બધાને કહો છો કે 2 કલાક આ કરવું જોઈએ 6 કલાક સૂવું જોઈએ બાબા રામદેવનું પોતાનું ડેઇલી શિડ્યુલ શું હોય છે જ્યાં સુધી વાંચનની વાત ને વક્તૃત્વની વાત છે હું કોઈક દિવસે કોઈ વક્તૃત્વનો અભ્યાસ નહીં કરું જે મારા ભગવાન મારાથી મારા અંતરમાં મન મસ્તિષ્કમાં પ્રાણોમાં પ્રેરણા આપે છે હું એ વાત કરું છું અને જ્યાં સુધી વાંચનનું વાત છે તો હું નાનપણમાં સ્વામી દયાનંદના સાહિત્યનું વાંચન કરતો હતો સ્વામી દયાનંદ ટંકારામાં અહીંયા ગુજરાતમાં થયા છે મોરિયોની પાસે અને જ્યાં દિનચર્યાની વાત થાય છે તો હું જ્યારે નાનપણનું વાત યાદ કરું ત્યારથી હું 4-5 વાગ્યા ઉઠવાનું મારો શિડ્યુલ હતું અત્યારે હું લગભગ 3 થી 3:30 ના વચ્ચે દરેક દિવસે મારું જાગરણ થાય છે અને રાત્રે લગભગ 10 વાગ્યા મારું સુવાનું હોય તો લગભગ દરેક દિવસે 5 કલાક લગભગ સુવાનું હોય મારું અને બાકી 2-3 કલાક મારા પોતાની સાધનાના બાકી 16 થી 18 ઘંટા મારું સેવાનું તો મારી જીવનની મારી ફિલોસોફી છે કર્મ એ જ ધર્મ છે કર્મ એ જ પૂજા છે કર્મ એ જ જીવન છે કર્મ જ મારું ચરિત્ર છે કર્મ અમારું શોખ છે એ જ અમારો આનંદ છે કે આજ સુધી મેં કોઈક દિવસે વેકેશન નહીં લીધું ઓકે આનંદ પણ કામ સાથે વિશ્રામ પણ કામ સાથે કાર્યાંતર હિ વિશ્રામ હૈ આરામ હરામ હૈ જે કર્મ નહીં કરે એ દસ્યું છે કર્મણ્ય વિહ કર્માણી કર્મણ્યવાધિકારસ્તિ કર્મ કરવાનું કર્મ કર્મ અને કર્મ આ દેશને આ જરૂરત છે આજે અહીંયા દેશમાં શિક્ષકો છે પણ શિક્ષણ નથી મારે 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 અગેન હું ત્યાં જાઉં છું આપે કીધું તે પ્રમાણે કર્મ એ જ મારો સિદ્ધાંત છે શિક્ષણની વાતમાં આવું છું કે જે પ્રમાણે આપ શિક્ષણ શબ્દ બોલ્યા અને મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો જે પ્રમાણે આપણી શિક્ષણ પદ્ધતિ છે જે પ્રમાણે શિક્ષણ અપાઈ રહ્યું છે યુવાનો અને વિદ્યાર્થીઓ બાળકો જે શિક્ષણ લઈ રહ્યા છે અંગ્રેજી ભાષામાં ભણાવાતા શિક્ષણ તરફનો પ્રભાવ છે શિક્ષણ માટે બાબા રામદેવના શું વિચારો છે શિક્ષણમાં પહેલી વાત રાષ્ટ્રભાષા હિન્દી અને ભારતીય ભાષાઓનું સન્માન જી ભારતના શાસનને કરવું જોઈએ ભારતના જે લોકતંત્ર છે એને કરવું જોઈએ
અંગ્રેજી ભાષાને જાણવાનું એ ખોટું નહીં, સંવાદ માટે, સંપર્ક માટે, વ્યાપાર માટે એ બહુ જરૂરી છે. આપણા ગુજરાતી ભાઈઓ જે આખા વિશ્વમાં ફેલાઈ ગયા છે એ બધા અંગ્રેજી જાણે છે. વિદેશી ભાષા કો જાનના એ સન્માન, સંપર્ક, સંવાદ કી, વ્યાપાર કી બાત હો સકતી હે, લેકિન વિદેશી ભાષા કા પ્રયોગ રાષ્ટ્રભાષા કી તરહ કરના યે ઘોર અપમાન ઓર શર્મ કી બાત હૈ. હમારે યહાં પર સાયન્સ, ટેકનોલોજી, પ્રબંધન, જેને આપણે મેનેજમેન્ટ, એ બધું શિક્ષણ આપણી રાષ્ટ્રભાષામાં કે આપણી ભારતીય ભાષાઓમાં નથી મળતું, આ અપમાનની વાત છે. આજે આપણા આઝાદીના 60 વર્ષથી વધારે થઈ ગયા તો આપણા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિર્ણય હિન્દીમાં નહીં થાય, ભારતીય ભાષાઓમાં નહીં, અંગ્રેજીમાં નિર્ણય થાય છે. એ લોકોને, એ દેશના પ્રત્યે અન્યાય છે, ન્યાયના નામે. એ બધું ચેન્જ થવું જોઈએ. લોકતંત્રની વાત કરી આપે રામદેવજી, કે લોકતંત્રમાં જે પ્રમાણે ક્યાંક પ્રભાવ રહ્યો છે તેને દૂર કરવો જોઈએ. લોકતંત્રની ધરોહર જેના હાથમાં છે, આજના પોલિટિશિયન્સ કહેવાતા દેશ સેવકો, કહેવાતા દેશભક્તો, ધીરે ધીરે અમુક અમુક સમયે આવા કહેવાતા દેશભક્તોની પોલ પણ ખુલ્લી જતી જાય છે. આપને લાગે છે ખરું કે આ પ્રશ્ન મેં અત્યાર સુધીમાં જેટલા પણ વ્યાસપીઠ પર બેસનારા ટોપ લેવલના સંતોને પણ પૂછેલો છે, આપને પણ મારો એ જ સવાલ છે, શું લાગે છે ખરું કે હવે સમય આવી ગયો છે ધર્મદંડ ઉઠાવવાનો? આજે જે ભ્રષ્ટ, બેઈમાન અને અપરાધી કિસ્મના જે લોકો છે, અધિકતમ, થોડાક સારા પણ છે એની વાત નથી કરતો, પણ અધિકતમ જે લોકો છે ભ્રષ્ટ, બેઈમાન અને અપરાધી કિસ્મના, કાયર, કમજોર અને બુઝદિલ લોકો, તમે આજે આખે આખા દેશમાં જે આતંકવાદની આગ સુલગી રહી છે, લોકોને ભીતર જે અવિશ્વાસ અને એક ભયનું, ખોફનું વાતાવરણ છે, એક ચિંતા છે કે આજે જે મુંબઈમાં થયું છે કાલે અમારા ઘરમાં પણ થઈ શકે, અમારા શહેરમાં થઈ શકે, અને કાલે જે નિર્દોષ લોકો મર્યા, કલ મેરી બી બારી આ સકતી. તો આજે ખતરનાક પરિસ્થિતિ દેશમાં તૈયાર થઈ છે, એની બદલ રાજસત્તાને નિરંકુશ તો નહીં હોવું જોઈએ. તો ધર્મનો જ્યારે, પરંતુ આ બધી જ મીઠી મીઠી વાતો કરનારા રાજનેતાઓને ક્યાંક દોષિત ઠેરવવા વાળા, રાજનેતાઓને મોટી મોટી ગાળો આપવા વાળા, પરંતુ એ લોકો ક્યારે સક્રિય રાજકારણમાં પ્રવેશતા નથી. કદાચ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીઝ ને ખાલી એસી કેબિનમાં બેસીને વાત જ કરવી, જેમ યોગા શીખવું છે, શરીર ઘટાડવું છે મારે, તો મારે યોગા કરવો પડે. જો દેવાંગભાઈ, એમાં શું છે, અમે કોઈક દિવસે ખાલી ફક્ત વાત નહીં કરી, અમે જે દેશમાં કરી રહ્યા છીએ આજ સુધી, જે પણ કોઈ કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીના મોટા પોલિટિશિયનને લઈ લો, કોઈ પણ કોઈ પોલિટિશિયન એવું બતાવો જેને પોતાના જીવનમાં, કોઈ પણ પાર્ટીના ટોપ લેવલના લઈ લો તમે નેતાઓ, કોઈ જીવનમાં કોઈ હોસ્પિટલ બનાવ્યું હોય, કોઈ વિદ્યાલય બનાવ્યું હોય, કોઈ આ દેશનો જે દર્દ છે, આ દેશની જે પીડા છે, એના માટે એનો ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશન તમે જાણો. ઓકે, કોઈ પણ દેશના નેતા, ટોપના નેતાની વાત કરું છું, નાનકડે જે એમએલએ, એમપી છે, મારા બેટા આ તો થોડું બહુ ઘણું કરી દે આપણા પોતાના ક્ષેત્રમાં, એ મારા બેટા ખાલી દેશના લોકોના ટેક્સના પૈસાથી થોડું બહુ કરી દે, પણ એમાં પણ મારા બેટા 10-20% કરે, 80% ખાઈ લે. દેશના ટોપના લેવલના માણસને કોઈ એક નામ મને બતાવો જે આ દેશ માટે કશું કર્યું હોય પોતાના પોકેટથી, પોતાના જીવનથી. અમે આ દેશમાં જે કર્યું છે આખા દેશને ખબર છે, અને અત્યારે જે અમે કરી રહ્યા છીએ, આગળ અમારા 2 ઉદ્દેશ્યો છે. એક, આવતા 5 વર્ષોમાં મારું મોટું આંદોલન થશે, એનું નામ ભારત સ્વાભિમાન અમે રાખ્યું છે, એક રાષ્ટ્રીય આંદોલન, એક સામાજિક આંદોલન. એના એમાં દરેક જિલ્લામાં એના 5 લાખ સભ્યો બનશે, શ્રેષ્ઠ લોકો સંગઠિત થશે, જે ભટેલા છે અસંગઠિત છે, જેમ ભ્રષ્ટ લોકો સંગઠિત છે આજે, અને રાષ્ટ્રવાદી, શ્રેષ્ઠ, દેશભક્ત અને પવિત્ર ક્ષેત્ર વાળા વ્યક્તિઓને સંગઠિત કરવાનું છે. દરેક જિલ્લામાં અમારા આવનારા 2-3 વર્ષોમાં લગભગ 5 લાખ મેમ્બરો થઈ જશે, અને જે ભ્રષ્ટ, બેઈમાન, ડરપો, કાયર, કમજોર અને બુઝદિલ લોકો આ દેશને ભ્રમિત કરી રહ્યા છે, એને નાકમાં નકેલ નામે નાખવાની છે. આટલી બધી જનસંખ્યા આપ આંદોલનમાં જે પ્રમાણે આપે કીધું 2-5 વર્ષમાં કોઓર્ડિનેશન પ્રોપર કરવાનું છે અને એક સૂત્રમાં કરવાના છે.
શું એની સંભાવના ગણી શકાય કે બાબા રામદેવ આવનારા દિવસોમાં ચૂંટણી પણ લડે? ચૂંટણી નું શું કામ? આ ચૂંટણી જે લડે છે એને નાકમાં નખી લડવાની છે. હું વાત કરું છું, જો હું સંન્યાસી છું, મારો સંન્યાસ ધર્મ એ અમારું જીવન છે. અને અતીતમાં પણ અમારા જે ઋષિમુનિઓ હતા એ રાજસત્તાનું સંચાલન ખુરશી ઉપર બેસીને નહીં, પોતાના તપોબલથી આત્મબલથી કરતા હતા. એટલે આ દેશની સત્તા જ્યારે ધર્મ સત્તા અધ્યાત્મ સત્તા ઉપર આસીન ઋષિમુનિઓના આત્મબળથી ચાલતી હતી ત્યારે દેશમાં કોઈ પ્રોબ્લેમ નહીં હતી. તો મારું કામ આ દેશની શ્રેષ્ઠ શક્તિઓનું સંગઠન કરવાનું છે. કેમ કે કોઈ રાજકારણીએ જઈને આખા દેશને સંગઠિત નહીં કરી શકે. આજે આખા દેશના લોકો મને પોતાના માને છે અને હું આખા દેશને પોતાનો માનું છું. અને એવું ભાવ જે ભગવાને મને એવું વ્યક્તિત્વ આપ્યું છે અને આખા દેશના લોકોએ જે મને પ્રેમ આપ્યું છે, તો હું આમ માનું છું કે મારે કશું કરવું જોઈએ અને હું નહીં કરીશ તો હું પાપી અપરાધી થઈશ. તો આ જે મારું રાષ્ટ્રીય દાયિત્વ છે, આ જે મારો રાષ્ટ્રીય ધર્મ છે, એનું પાળવાનું છે, નિભાવવાનું છું. બાકી સત્તાઓનું પ્રલોભન, આ સિંહાસન ઉપર બેસીને જે લોકોને સંતુષ્ટિ સન્માન યશ નહીં મળે, લોકોને દિલોના આસનમાં મને બેસાડે છે, તો એ સિંહાસન ઉપર બેસવાની કદાચ સિંહાસનની જે પોતાની ગરિમાથી પણ ભ્રષ્ટ કરી નાખી છે આવા નેતાઓએ. તો આખો દેશ જાણે છે, એના વધારે કહેવાની જરૂરત નહીં. બસ એને એક આવી શક્તિ આ દેશમાં ઉભી કરવાની જરૂર છે. એટલે હું વાત કરતો હતો કે હું ભાષણબાજીમાં વિશ્વાસ નથી કરતો. આજ સુધી જે કર્યું છે કામ પ્રેક્ટિકલ કર્યું છે, પ્રશ્ન એ આવે છે કે જે આપે કીધું કે જે ઋષિ મુનિઓ એક સમયમાં ક્યારે સત્તા સ્થાને બેઠા નથી પરંતુ પોતાના તપોબળથી તેઓ સત્તાધીશોને માર્ગદર્શન આપતા હતા. હિન્દુ ધર્મ ઉપર સીધો જ આવી જઉં છું, જે પ્રમાણે આક્રમણો થઈ રહ્યા છે આજની તારીખ, કદાચ મોગલોના સમયમાં તો શાસન તેમનું હતું, તેના કારણે કદાચ આપણા મંદિરો કે દેવસ્થાનો સુરક્ષિત નહોતા. આ સમયમાં પણ કદાચ હવે મંદિરો તોડવાની પ્રક્રિયાઓ બંધ થઈ છે, પરંતુ મનોબળ તોડવાની અને મંદિરમાં જતા ભક્તોને તોડવાની, હું સીધો સવાલ પૂછું છું, જે પ્રમાણે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ આ દેશમાં ચાલે છે, શું કોમેન્ટ છે બાબા રામદેવજી? તો ધર્મની જ્યારે વાત આવે છે એમાં ઘણું બધું ભ્રમ પણ છે. હું આમ માનું છું કે આખા દેશને એક નવા આધ્યાત્મિક ચિંતનની જરૂરત છે. અને એ મારું જે આધ્યાત્મિક ચિંતન, જેને હું અધ્યાત્મ ધર્મ કહું કે રાષ્ટ્રીય ધર્મ કહું, એક જ શબ્દ છે. તમે 50 વર્ષ, 100 વર્ષ અને 500 વર્ષ પહેલા જાઓ, આખા ઇન્ડિયામાં એક જ ધર્મ હતું, એ ભારતીય ધર્મ કહો એને. પછી એમાં હિન્દુ શબ્દ આવી ગયો. આ ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિ, એ અહીંયા જે મુસલમાનો છે, ઈસાઈઓ છે, બધા એ જ સંસ્કૃતિને, એ જ સભ્યતાને, એ જ અધ્યાત્મને માનતા હતા, પાળતા હતા. તો હું આજે આમ કહું છું કે આ બધા જે સમય, પરિસ્થિતિ અને પ્રલોભન અને સત્તાઓ, એનો ધર્મ બદલી દીધો, એને પૂજાપાઠની પદ્ધતિઓ બદલી દીધી. પણ એનો તો ખૂન તો નહીં બદલાય ને, એનો વંશ તો નહીં બદલાય ને. ઘણા બધા અહીંયા પણ ગુજરાતમાં પણ છે, છે મુસલમાન પાછળ પટેલ લખે છે, છે મુસલમાન પાછળ ચૌહાણ લખે છે. આ કોણ છે? આ મારા જ છે બધા. તો આવું ચિંતન આ દેશને વાર વાર આપવાની જરૂરત છે કે અહીંયા જે મુસલમાનો છે એ કોઈ પાકિસ્તાન, કઈ મક્કા મદીનાથી કે સઉદી અરેબિયાથી નથી આવ્યા. અહીંયા જે ઈસાઈઓ છે એ કોઈ ઇંગ્લેન્ડથી કે વેટિકન સિટીથી, યુરોપથી નહીં આવ્યા, એ અમારા જ છે. અને આ દેશ અમારું છે, અમારી એક સંસ્કૃતિ છે, એક સભ્યતા છે. આવું ચિંતન જ્યાં સુધી આ દેશમાં ના આવે ત્યાં સુધી આ દેશમાં શાંતિ નહીં થાય. અને આવું ચિંતન આ દેશને આપવાની જરૂરિયાત છે. તો હું તો આમ માનું છું કે આ બધા ધર્મ પરિવર્તન જે કરી રહ્યા છે, પુનર્ધર્માંતરણ જે કરી રહ્યા છે, એના બદલે બધા ભારતીય ધર્મને માની લેના તો વધુ સમાધાન થઈ જાય અને એ માનશે. અને ઘણા બધા જે રાષ્ટ્રવાદી અને સભ્ય મુસલમાનો છે એ માને છે કે હું પહેલા હિન્દુ અને પછી મુસલમાન, કે એનો પુરુષ હિન્દુ જ હતા ને. તો એવું ચિંતન આ દેશને આપવાની જરૂરત છે જેનાથી દેશમાં વધારે શાંતિ થાય. પણ ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ અને સતત સતત આપ જેવા ચિંતિત લોકો જો આની પ્રોસેસ ચાલુ રાખે, ક્યાંય પણ પોતે મારું નામ ટોપ પર આવે, મારા મઠનું નામ આવે, મારા અનુયાયી વધારે, એ બધી ચિંતા છોડીને જો એક
ધારું સતા એટલે અમે કોઈ મઠ બનાવ્યું નહીં હે કોઈ અનુયાયીઓ બનાવ્યા નહીં ઓકે તો એ એ ચિંતન અનુયાયી અનુયાયી ન બનાવ્યા સીધો મારો સવાલ આવે છે કે દરેક વ્યક્તિ એક નિરંતર પ્રક્રિયા ચાલુ રહે પોતાની એક નવી જે વસ્તુ છે જે સમગ્ર દુનિયાને સમગ્ર દેશને એક નવો રાહ આપનારા હોય તો સ્વાભાવિકપણે બાબા રામદેવ પણ વિચારતા હશે કે કદાચ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પછી જો કદાચ હું એટલો સક્ષમ ન હોઉં અથવા તો મારી ધરોહર કોકને સોંપવી છે તો હુ ઇઝ યોર મારું ઉત્તરાધિકારી આખો દેશ છે હું એકનો ઉત્તરાધિકારી બનાવું અથવા ગ્રસ્તની પરંપરા છે કે મારો એક દીકરો થાય મારી એક દીકરી થાય એમ એના પર સેવા આવી જાય એના સંતના તો આખો આખું વૈભવ એનો સંસ્કારો છે એનું જ્ઞાન છે હું મારા સંસ્કાર મારું જ્ઞાન એ એ એ મારું એ જ મારી સંપત્તિ છે એનો ઉત્તરાધિકારમાં એને જ આપવાનું છું કોઈક એકમાં સીમિત નથી કરવા માંગતા જેટલું બાંટતે રહીએ અને આખો દેશ એમાં આવશે અને એક નવા ભારતનું નિર્માણ થશે અને જ્યારે આ નવા ભારતનો અભ્યુદય થશે ને આખી દુનિયા જોશે કે ભારતની પુનરાવૃત્તિ થઈ છે અને એ એક આજે વાત થવાની છે ને આખી દુનિયા જોશે અને અમે અમારી આંખોની સામે કે જો ભારત કા ગૌરવશાળી અતીત થા વો હમને લોટાયા હૈ ઠીક હૈ બાબા રામદેવ જી યોગ તો બહોત સારે મેરે હિસાબ સે કરીબન હજારો લોગ હર એક સ્ટેટ મે પહેલે ભી સિખા રહે થે પહેલા પણ શીખવાડતા હતા અત્યારે પણ શીખવાડે છે પરંતુ જે માર્કેટિંગ સ્ટ્રેટેજી બાબા રામદેવજી પાસે છે કદાચ એ એ સ્ટ્રેટેજી બહુ જ ઓછા લોકો પાસે જે ઓકે ઓકે આઈ નો કે હું ક્યાંક જોઈ રહ્યો છું મુખારવિંદ પર જે અમુક બટ જે પ્રમાણે ક્યાંક ફિલ્મ સ્ટાર ફિલ્મ હિરોઈન એ આપના જે પણ શિબિર હોય છે ત્યાં આવે છે એને મીડિયામાં હાઈલાઇટ કરવામાં આવે છે અગેન અમિતાભ બચ્ચન થી માંડીને જે પણ ફિલ્મ સ્ટારો મારા પાસે આવે એ પોતે એને કરે છે કોઈ પણ હોય તમે ધર્મજીને જુઓ કે તમે અને અમિતાભજીને જુઓ કે તમે હેમા માલિની જુઓ હેમા માલિનીજી કપાલ ભાતી અનુલોમ વિલોમ અડધું કલાક દરરોજ કરે છે ધર્મજી તો એક એક કલાક કરતા હતા કીધું ભાઈ આટલું નહીં કરવાનું આ તો અડધો કલાક બહુ થઈ ગયું કોઈ પણ આજે ફિલ્મ સ્ટારો આવશે કોઈ એને માર્કેટિંગ કરવા માટે નહીં હું એને લાવતું એ તો મારું યોગ બધું વિજ્ઞાપનથી નથી ચાલતું એ સત્યાપનથી ચાલે છે એમાં રિઝલ્ટ છે યોગ મેં દમ હૈ इसलिए सारा जमाना वहां पर झुका है इसमें कोई मार्केटिंग स्ट्रेटेजी नहीं सत्य का स्थापत्य है हाँ अपनी भावनाओं को शब्द देने की कला में होनी चाहिए आप अपने भावों को शब्द देते रहिए ये जमाने का प्रवाह जी समय खूब ओछो छे अंत में हमारा गुजरात न्यूज ना दर्शकों ने आपनो एक मैसेज गुजरात न्यूज ना दर्शकों ने मैसेज तरीके हूँ एज कहवा मांगू छू के ગુજરાત શૌર્યની ધરતી છે પરાક્રમની ધરતી છે સ્વાભિમાનની ધરા છે 565 રિયાસતોને એક એવો શેર માણસ હતો એક લોહ પુરુષ હતો મા ભારતીનું એવું સપૂત હતું ભારત સરકારે ચાહેને ભારત રત્ન ના આપ્યો હોય આ કરોડો ભારતીયોના હૃદયના રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી અહીંયા પરાક્રમ રહેવું જોઈએ અહીંયા ધર્મ અને સ્વધર્મનું પાલન રહેવું જોઈએ દરેક ગુજરાતીમાં ભારત અને ભારતીયતાનો સ્વાભિમાન સંસ્કૃતિનો સ્વાભિમાન સ્વદેશનો સ્વાભિમાન સ્વભાષાનો સ્વાભિમાન ઓર ઇનકે સાથ સાથ જો ગુજરાત કી સંસ્કૃતિ હૈ પ્યાર કી મોહબ્બત કી ક્યોંકિ જબ પહેલી વાર કોઈ ગુજરાત કે લોકો કો સુનતા હૈ કે પતિ પત્ની એક દૂસરે કો ભાઈ બહેન કહે રહે તો ઉનકો ભી શંકા હો જાતી હૈ ઇતની મોહબ્બત કી જમીન મેં ઇસ સરજમી કો પ્રણામ કરતા હું આપકે સભી દર્શકો કો પ્રણામ કરતા હું ઓર મેં यह जो पूरा एक बहुत बड़ा आयोजन यहाँ आज चल रहा है मैं इस आयोजन में मैंने एक बात पूछी कि यह जो अपना इस कंपनी का क्या नाम है गुजरात न्यूज जीटीपीएल जीटीपीएल ने शुरुआत शून्य थी करी और भाई अनिरुद्ध जाडेजा जी और भाई कनक सिंह राणा जी जी संकल्प साथ आगळ वध्या शून्य थी आ सृजन कर्यु विराट नु તો તે બદલ એને પુરુષાર્થને પણ હું પ્રણામ કરું છું અને આપે જે ગુજરાત માટે કરી રહ્યા છો ગુજરાતનો વૈભવ ધારી રહ્યા છો તે બદલ આપ સૌને સાધુવાદ આપું છું તમામ દર્શકોને મારા
હૃદય થી ખૂબ ખૂબ પ્રણામ ધન્યવાદ બાબાજી દર્શક મિત્રો જોયું તે પ્રમાણે એક સરળ વ્યક્તિત્વ અને ખાસ કરીને આટલી મોટી યોગ સાધના પછી જે સિદ્ધિ જેમને પ્રાપ્ત છે તેમની સાથે વાત કરતા કરતા અને આપે પણ વાત સાંભળી છે બિલકુલ નિર્મળ રીતે તે પોતાની વાતને આપ સમક્ષ મૂકે છે જે લોકો હજારો કરોડો લોકો તેમની યોગ સાધનાને પ્રણામ કરે છે એ જ આજે બાબા રામદેવ એ બધા લોકોનો આભાર માને છે અને એક જ ગુજારિશ કરે છે કે રાષ્ટ્રપ્રેમ હર હંમેશ પોતાના દિલમાં રાખો ફરી મળીશું અતિથિ કાર્યક્રમમાં આવા જ એક વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી આપસો નમસ્કાર થેન્ક યુ વેરી મચ થેન્ક્સ અ લોટ